વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ના વિષય પર્યાવરણ એની અંદર પાઠ નંબર 11 છે કે આપણા વાહનો, આપણા જે વાહનો છે પાઠ નંબર 11 માં આપણે એ પાઠ વિશે ભણીશું. તો તમારે ચોપડી જોડી લઈ બેસવાનું છે. સરસ મજાની કાવ્ય જેવું આપેલું છે એ આપણે જોઈશું. પાના નંબર 68 ઉપર, કયા પાના નંબર પર? 68 ઉપર તમારે જોવાનું છે. જોડી લગાવ્યું, અહીંયા જો ચિત્ર આવ્યા છે સરસ મજાના. અહીંયા આ જે પાઠ છે એમાં સરસ મજાના અહીંયા ચિત્રો આવે છે, તમારે જોવાના છે. આવો છોકરા ખેલ બતાવો, આવો છોકરા ખેલ બતાવો. આપણા વાહનમાં સૌપ્રથમ આપણને અહીંયા શું બતાવે છે? રેલગાડી, બરાબર? રેલગાડી. તો અહીંયા રેલગાડી જેમ રેલગાડી ચાલે છે એ પાછળથી છોકરી છે, આવે છે છોકરી છે, રેલગાડી ચલાવે છે અને પાછળ છોકરી છે જંતુલની પાછળ છે એ છે. જો આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. છોકરાઓ આવો અને રેલગાડી ચલાવો, છુક 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 રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. સીટી વગાડી સીટ પર બેસો અને એકબીજાની પીઠ પર બેસવાની વાત કરે. કોઈ આપણી લાઈટ ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. કોઈ આપણી લાઈટ ન બગાડે, કોઈ આગળ પાછળ ન દોડે, એ જોવાનું છે. કોઈ આપણી લાઈટ ન તોડે, કોઈ આગળ પાછળ ના દોડે. બધા સીધી લાઈનમાં ચાલે, અહીંયા શું કહે છે? બધા સીધી લાઈનમાં ચાલો. બંને આંખો મીચી ચાલો, બંધ આંખે વધુ દેખાય છે. બંધ આંખે શું જોઈ છે? વધુ દેખાય છે. આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા મળી જાય. આંખ ખોલતા વધુ ખોવાઈ જાય છે અને આંખ ખોલતા જોવાની મજા મળી જાય. બંધ આંખે જોવાની મજા મળી જાય. રેલગાડી રેલગાડી વચ્ચે આવતા સ્ટેશન બોલે, રેલગાડી શું બોલે છે? આપણને જે રેલવે હોય છે એની અંદર આપણે બેસ્યા પછી
જાણવું જોઈએ કે આવું બધું આવે તો હું કોઈ ના મારું જોરથી, આવું બધું આવે તો હું જોરથી પાડું નહીં. ટેકરા પર ચડતી ભૂલની પગદંડી, પંખીના ડોળાને પાણીની કુંડી. પંખીના ડોળા જોવા મળે છે, પાણીની કુંડી પણ જોવા મળે છે. ઝૂંપડાને જાળી ખેતરની વાડી, ઝૂંપડા જોવા મળે છે, ખેતરની વાડીઓ જોવા મળે છે. બાગ છૂક દોડી ગાડી, બાગ છૂક કરી અને ગાડીઓ છે એ દોડતી જોવા મળે છે. કુવા પાછળ બાગ બગીચા, કુવા પાછળ જોવા મળે છે અને બાગ બગીચા જોવા મળે છે. ધોબી ઘાટ નાનકડી હાટ, ધોબી ઘાટો અને નાનકડી હાટ પણ ત્યાં હોય છે. ગામમાં મેળા, રોવાના મેળા, ગામમાં મેળાઓ હોય, લોકોના મેળાઓ હોય, ઉડેલી ભીતો હોય કે કેટેના ટોળા હોય, આ બધું ત્યાં ગાડીઓમાં જોવા મળે છે. રેલગાડી આવતા, વચ્ચે આવતા સ્ટેશને બોલે. અહીંયા છે નરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હિન્દી કવિતા છે, અને રેલગાડીનો અનુવાદ અહીંયા લીધો છે. તમારે રેલગાડી બનાવી હોય તો જે આજે સુધી પેટી આવે છે તેના દ્વારા પણ રેલગાડી તમે બનાવી શકો છો. રેલગાડી પણ તમે બનાવીને એના પૈડા પણ તમે બનાવી શકો છો. માચિસ દ્વારા તમે રેલગાડીમાં ખૂબ જે રેલગાડી હોય છે એ તમે બનાવીને પણ કરી શકો છો. રેલગાડી ગમે ત્યાં જઈ શકતી નથી. જ્યાં પાટા હોય છે, રેલવે પાટા હોય છે, રેલવે પાટા વગર ચાલતી નથી. તો રેલવેના જ્યાં પાટા હોય છે ત્યાં રેલગાડી ચાલે છે. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? આગગાડી ચાલે રેલવેના પાટા. લોખંડના પાટાઓ માટે અહીંયા કાવ્યમાં આગગાડી શબ્દ વપરાયો છે. પછી આપણે આગળ લખીએ, ત્યારે બધા શું કરે છે? ફરવા જાય છે. કોઈ દિવાળીના વેકેશનમાં ફરવા જાય છે, કોઈ
ઉનાળુ વેકેશનમાં ફરવા જાય છે, તો કોઈ નજીક ફરવા જાય છે, તો કોઈ દૂર ફરવા જાય છે. તો આપણે જોઈએ, કોઈ બસમાં જાય છે, કોઈ રેલગાડીમાં જાય છે, તો કોઈ વિમાનમાં જાય છે. બધા કોઈ નજીક જતું હોય છે, કોઈ દૂર જતું હોય છે. આવી રીતે ઘણી બધી જગ્યાઓ હોય છે જેના દ્વારા દૂર નજીકનું મુસાફરી કહેવાય છે. કેવી રીતે મુસાફરી થઈ શકે છે અને કેટલા છોકરાઓ તેની રજા અંગે વાત કરે છે, કેટલી રીત છે જેના દ્વારા મુસાફરી થઈ શકે છે, બીજી કઈ રીત છે જેના દ્વારા મુસાફરી થઈ શકે છે, અને કેટલા બધા છોકરાઓના ચિત્રો આપ્યા છે અને તેમની રજા અંગેની જે વાતો છે અહીંયા ચિત્રો દ્વારા આપણને બતાવ્યું છે. જો મુસાફરી માટે બસ, રેલગાડી, વિમાન, મુસાફરી માટે બસ, રેલગાડી અથવા વિમાનમાં જાય છે. તો અહીંયા ચિત્ર આપીશું. હું મારા કાકાની ત્યાં દિલ્હી ગઈ હતી. અહીંયા છોકરીનું ચિત્ર આપે છે એટલે એ કહે છે કે હું મારું જ્યારે વેકેશન હતું ત્યારે હું મારા કાકાને ઘરે ક્યાં ગઈ હતી, દિલ્હી ગઈ હતી. પહેલા અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો. એના ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે ક્યાં જવાનું હતું, દિલ્હી જવાનું હતું. એના ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે સાનો ઉપયોગ કર્યો, બસનો ઉપયોગ કર્યો. બસનું ચિત્ર આપ્યું છે. જો આ વખતે અમને ખૂબ જ મજા આવી. આ છોકરી કહે છે કે મારા કાકાના ઘરે દિલ્હી જવાનું છે, જે જવા માટે ઘરેથી અમે રેલવે સ્ટેશન જવા માટે સારો ઉપયોગ કરીએ છીએ, બસનો ઉપયોગ કર્યો. અમે ટ્રેનમાં ગયા, જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમે ટ્રેનમાં ગયા, ક્યાં ગયા, ટ્રેનમાં, જે ભૂગર્ભના રસ્તા ઉપર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારા ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. જ્યારે અમારી ટ્રેન ભૂગર્ભના રસ્તાઓમાંથી ચાલતી હતી ત્યારે અમને એવી ખબર ન હતી કે અમારા ભૂગર્ભ ઉપર રસ્તો છે, એના પર કાર પણ ચાલતી હતી. બરાબર, આ છોકરી વિશે આપણે જોઈ ગયા કે છોકરી છે તો દિલ્હી જવા
સ્ટેશન ઉપરથી એમના ઘરે પહોંચવા માટે બસ અથવા ટેક્સીનો ઉપયોગ કરીને જઈ શકતા હતા, પણ અમે શું કર્યું, ઘોડીનો ઉપયોગ કરીને અમે અમારી નાનીના ઘરે પહોંચ્યા. ખૂબ જ અલગ પ્રકારનું લાગતું હતું, અનોખું લાગતું હતું, પણ અમને આ મુસાફરી કરવાની ખૂબ જ મજા પડી. પછી અહીંયા અમે રજાઓમાં સિલ્લા ગયા. જે ચોથા નંબરનો છોકરો બતાવ્યો છે શું કહે છે, અમે રજાઓમાં ક્યાં ગયા, સિલ્લા ગયા. બસ ત્યાંના વાતા છૂટા રસ્તાના પર્વતો પર જવા લાગી. બસનું ચિત્ર આપ્યું છે, ત્યાં વાકા છૂટા જે રસ્તાઓ છે એના ઉપર શું થવા લાગી, બસ જવા આવવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો હતો, અમારે સિલ્લામાં બહુ ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. આજે છોકરો છે રજાઓમાં ક્યાં જાય છે, સિમલા જાય છે, અને બસમાં જાય છે. ત્યાં વાકા છૂટા રસ્તાઓ અને પર્વતો છે તો એમને નીચે જોતા ખૂબ જ ડર લાગે. અમારે સિમલા બહુ બધું ચાલવાનું હતું, મારા દાદી ખૂબ જ થાકી જતા હતા. અમે દાદાને ઊંટ પર સવારી કરી. હું થાક્યો નહીં એટલે ચાલવાનું મને ગમે. અહીંયા ઘોડો આપ્યો છે, ઘોડાની સવારી કરે છે. કોણ કરે છે, દાદીની ઘોડા પર સવારી કરી. અને થાક્યો નહીં એમ ચાલવાનું મને ગમે. સિમલામાં વાકા છૂટા રસ્તાઓ છે, પર્વતો છે, જેના કારણે બસમાં ખૂબ જ ડર લાગે છે અને નીચે જોતા પણ ઘણી બધી ભૂખ લાગે. દાદી જલ્દી થાકી જાય છે એટલા માટે એમની ઘોડે સવારી કરાવે છે. ત્યાં જે છોકરો છે થાકતો નથી અને ચાલવાનું ગમે છે એટલે એ ચાલે છે. પછી અહીંયા બીજું ચિત્ર આવ્યું છે, જો છોકરી છે અલગ અલગ પ્રકાર.
જોવા મળે છે, તો કોઈ શિમલા જતું જોવા મળે છે. તો આવી રીતે કોઈ વિમાનમાં, કોઈ બસમાં, કોઈ ટ્રેક્ટરમાં, કોઈ બળદગાડામાં, તો કોઈ ઘોડા પર, આવી રીતે અલગ અલગ પ્રકારની મુસાફરીઓ કરીને કોઈ દૂર જાય છે, કોઈ નજીક જાય છે, આવી રીતે અલગ અલગ પ્રકારની મુસાફરી કરીને જતા જોવા મળે છે. તો આપણે અહીંયા બસનો ઉપયોગ કર્યો, રેલગાડીનો ઉપયોગ કર્યો, વિમાનનો, પછી શું કાર, પછી ટોલી, પછી સારું.